Good morning, students. I, Dhaval Sanghani, welcome you all in Saraswati Group of Education. Students, आज आपने एक नवो टॉपिक એટલે કે ગ્રામર નો પોર્શન શરૂ કરવા જઈ રહ્યા છીએ. એમાં આપણે પહેલો ટોપિક ચૂઝ કર્યો છે, પસંદ કર્યો છે ડિગ્રી ઓફ કમ્પેરિઝન્સ, તુલનાઓની કક્ષાઓ. આની બેઝિક માહિતી તો તમારી પાસે હશે જ. તુલનાની કક્ષાઓ, ધેર આર 3 ડિગ્રી ઓફ કમ્પેરિઝન ઇન ઇંગ્લિશ. તો કે અંગ્રેજીમાં તુલનાની 3 કક્ષાઓ છે. કઈ કઈ તમે બોર્ડ પર જોઈ શકો છો. પહેલું છે પોઝિટિવ ડિગ્રી એટલે સમાનતા દર્શક, બીજું છે કમ્પેરેટિવ ડિગ્રી એટલે અધિકતા દર્શક, અને થર્ડ છે સુપરલેટિવ ડિગ્રી એટલે શ્રેષ્ઠતા દર્શક. પોઝિટિવ ડિગ્રી એટલે શું, આપણે ત્રણેય થોડી ટૂંકમાં ચર્ચા કરવાની છે. ત્યારબાદ હું પોઝિટિવ ડિગ્રીનો પોર્શન તમને વિગતવાર સમજાવીશ. પોઝિટિવ ડિગ્રી એટલે બે વસ્તુની તુલના, અને બે વસ્તુ કેવી હોવી જોઈએ, એક સરખી હોવી જોઈએ, એવી તુલના કરવા માટે પોઝિટિવ ડિગ્રીનો ઉપયોગ થાય છે. એસ પછી એનું એડજેક્ટિવ અને પછી એસ, આ એની વાક્ય રચના છે. સેકન્ડ છે કમ્પેરેટિવ ડિગ્રી, એટલે કે બે વસ્તુ અથવા બે વ્યક્તિઓની તુલના કોઈ એક સાથે, બરોબર, કે આ આનાથી ચડિયાતું છે, તો રાહુલ ઇઝ ટોલર ધેન રહીમ, તો કે રાહુલ છે એ રહીમ કરતા ઊંચો છે. તો કે શું આવ્યું, તો કે એડજેક્ટિવ ને છેડે ઈઆર લગાડવામાં આવ્યું, ત્યારબાદ ધેન મૂકવામાં આવ્યું, તો આ કમ્પેરેટિવ ડિગ્રી ની વાત થઈ. અને સુપરલેટિવ ડિગ્રી એટલે છે શ્રેષ્ઠતા દર્શક. શ્રેષ્ઠતા દર્શક એટલે સૌથી શ્રેષ્ઠ. સૌથી શ્રેષ્ઠ એટલે કોણ, તો કે આખો વર્ગ હોય, એ વર્ગમાં માત્ર એક વિદ્યાર્થીને આપણે હોશિયાર વિદ્યાર્થી ડિક્લેર કરવો હોય. મિત્રો, તમે જાણો છો કે જ્યારે આપણે એક્ઝામ લેવાય તો 1, 2, 3 એવા 3 નંબર આપવામાં આવે છે, બરોબર. હા, પહેલા નંબર ઉપર કોઈ બે વ્યક્તિ પણ હોઈ શકે, પણ એ બે વ્યક્તિ કેવા હોય, તો કે શ્રેષ્ઠતા દર્શક છે, સુપરલેટિવ છે, બરોબર. એક્ઝામ્પલ જોઈએ તો સચિન તેંડુલકર ઇઝ ધ ગ્રેટેસ્ટ બેટ્સમેન ઓફ ધ વર્લ્ડ. તો કે સચિન તેંડુલકર છે એ વર્લ્ડ એટલે કે દુનિયાનો ગ્રેટેસ્ટ. શું લાગ્યું ગ્રેટ ની પાછળ? ESTી. શું લાગ્યું મિત્રો? ESTી. તો એ શું થયું, આગળ ધ લાગ્યો. સચિન તેંડુલકર ઇઝ ધ ગ્રેટેસ્ટ બેટ્સમેન ઇન ધ વર્લ્ડ, કે દુનિયાનો સૌથી શ્રેષ્ઠ બલ્લેબાજ ક્રિકેટર કોઈ હોય તો એ કોણ છે? સચિન તેંડુલકર. તો આપણે આ ત્રણેય ડિગ્રીના એક એક ઉદાહરણ જોયા. પોઝિટિવ ડિગ્રી એટલે શું, તો કે બે એક વ્યક્તિની બીજી વ્યક્તિ સાથે તુલના અને બે સમાન હોય. કમ્પેરેટિવ ડિગ્રી એટલે કે એક વ્યક્તિની બીજી વ્યક્તિ સાથે તુલના અને એક વ્યક્તિ બીજી વ્યક્તિ કરતા ચડિયાતી છે એવું દર્શાવવા માટે. અને સુપરલેટિવ ડિગ્રી એટલે કે શ્રેષ્ઠતા દર્શક, એની ક્યારે ઉપયોગ થાય છે, તો કે સૌથી શ્રેષ્ઠ, બરાબર, આખા વર્ગમાં આખી કોણ શ્રેષ્ઠ છે એ દર્શાવવા માટે સુપરલેટિવ ડિગ્રી નો ઉપયોગ થાય છે. હવે આપણે પોઝિટિવ ડિગ્રી એટલે કે સમાનતા દર્શક કુલની ડિગ્રીની વાત કરીએ, તો એમાં જેટલા, જેટલું, જેટલી અને જેટલો, એની વ્યાખ્યા જોઈએ તો કોઈ એક વ્યક્તિ કે વસ્તુને બીજી વ્યક્તિ, વ્યક્તિઓ કે વસ્તુ, વસ્તુઓ જેટલી ગુણ ધરાવતી કે ગુણ ન ધરાવતી બતાવવા માટે પોઝિટિવ ડિગ્રીનો ઉપયોગ થાય છે. હવે મિત્રો, તમને આપી દઉં કે હકાર વાક્ય માટે એસ પછી વિશેષણ અને પછી એસ મૂકવામાં આવે છે, જ્યારે નકાર વાક્ય માટે સો વિશેષણ અને એસ. આ કોના માટે છે? હકાર માટે. અને આ ક્યારે છે? તો કે નકાર માટે, બરાબર. તો કે ફરી વાર વાક્ય જોઈએ આપણે. કોઈ એક વ્યક્તિ કે વસ્તુને બીજી વ્યક્તિ અથવા વ્યક્તિઓ કે વસ્તુ, વસ્તુઓ જેટલી ગુણ ધરાવતી કે ગુણ ન ધરાવતી. ગુણ ધરાવતી એટલે કયું વાક્ય થયું? હકાર વાક્ય. અને ગુણ ન ધરાવતી એટલે નકાર વાક્ય. બતાવવા માટે પોઝિટિવ ડિગ્રી વપરાય છે. ક્યારે પોઝિટિવ ડિગ્રી વપરાય છે? તો કે બે એક વ્યક્તિને બીજી વ્યક્તિ સાથે તુલના, એની જેટલો સમાન છે એટલા જેટલા ગુણ ધરાવે છે એ બતાવવા માટે. અને એક હકાર વાક્યમાં તો કે એસ વિશેષણ અને એસ, અને નકાર વાક્યમાં સો વિશેષણ અને એસ, આ રીતે વાક્ય રચનામાં એનો ઉપયોગ થાય છે.
હવે પોઝિટિવ ડિગ્રી કુલ ત્રણ રીતે ઉપયોગી છે થ્રી કાઇન્ડ્સ આ ત્રણ પ્રકારો છે પહેલો છે એકની એક સાથે તુલના એની વાક્ય રચના જો સબ્જેક્ટ એટલે કર્તા પહેલો પછી વર્બ વર્બ એટલે ક્રિયાપદ એસ જે એક પોઝિટિવ ડિગ્રી નો વિશેષણ છે એડજેક્ટિવ એટલે વિશેષણ અને એડવર્બ એટલે ક્રિયા વિશેષણ પ્લસ એસ પ્લસ સબ્જેક્ટ આ બીજો કર્તા હવે આનું આપણે ઉદાહરણ જોઈએ તો પહેલું છે સોનલ ઇઝ એઝ બ્યુટીફુલ એઝ કિરણ તો હવે તમે વાક્ય રચના જુઓ સબ્જેક્ટ સબ્જેક્ટ એટલે પહેલો કર્તા કોણ છે સોનલ પહેલો કર્તા કોણ છે સોનલ ઇઝ એટલે ઇઝ શું છે ક્રિયાપદ ઇઝ કોણ છે ક્રિયાપદ એઝ જે પોઝિટિવ ડિગ્રીની વાક્ય રચના છે એડજેક્ટિવ એટલે કે વિશેષણ શું છે બ્યુટીફુલ ત્યારબાદ પાછું એસ અને પછી સબ્જેક્ટ એટલે બીજો કર્તા કોણ છે તો કે કિરણ તો ફરીવાર આપણે વાક્ય રચના પ્રમાણે વાક્ય જોઈએ કે સોનલ છે એ કર્તા છે ઇઝ કોણ છે તો કે ક્રિયાપદ છે એસ અને બે એસ વચ્ચે વિશેષણ એ પોઝિટિવ ડિગ્રીની વાક્ય રચના છે અને બ્યુટીફુલ ઈ એડજેક્ટિવ એટલે કે વિશેષણ છે અને કિરણ છે એ સબ્જેક્ટ ટુ એટલે કે બીજો કર્તા છે તો કે સોનલ ઇઝ એઝ બ્યુટીફુલ એઝ કિરણ તો કે સોનલ છે એ કિરણ જેટલી સુંદર છે તો શું થયું કે બે વ્યક્તિની શું થઈ કે તુલના થઈ પણ કેવી તો કે સમાન તુલના થઈ ત્યારબાદ મેગા કેન રન ફાસ્ટ એઝ તૃપ્તિ મેગા કેન રન ફાસ્ટ કેન એટલે શક્યતા એબિલિટી બરાબર તો કે મેગા છે કોના જેટલું ઝડપથી દોડી શકે છે તૃપ્તિ જેટલું તો કે મેગા શું થયું તો કે પહેલો કરતા થયું આ ક્રિયાપદ થયું મેગા કેન રન એસ ઇ પોઝિટિવ ડિગ્રી નો છે વાક્ય રચના ફાસ્ટ છે એડજેક્ટિવ છે અને તૃપ્તિ છે શું છે તો કે સબ્જેક્ટ ટુ એટલે કે કરતા બીજો હવે આપણે નકાર વાક્ય જોઈએ સંધ્યા ડઝન્ટ સ્પીક સો લાઉડલી એઝ માનસી જો મેં તમને સમજાવ્યું છે કે સો વિશેષણ પછી એઝ આવશે તો કાય જો સો વિશેષણ છે લાઉડલી એટલે મોટેથી અને એઝ માનસી સંધ્યા ડઝન્ટ સ્પીક સંધ્યા બોલતી નથી શું નથી બોલતી સો લાઉડલી એઝ માનસી માનસી જેટલું જોરથી બોલે છે એટલું સંધ્યા બોલતી નથી તો આ શું થયું તો આ નકાર વાક્યનું પોઝિટિવ ડિગ્રીનું એક એક્ઝામ્પલ ઉદાહરણ થયું ફરીવાર આપણે જોઈએ તો શું જોયું આપણે વાક્ય રચનામાં તો કરતા પહેલો કરતા તો આપણે સોનલ છે ત્યારબાદ વર્બ એટલે ક્રિયાપદ મૂક્યું ઇઝ ત્યારબાદ પોઝિટિવ ડિગ્રી માટે એઝ બે વખત છે એઝ અને વચ્ચે શું મૂક્યું તો કે એડજેક્ટિવ મૂક્યું અને ત્યારબાદ સબ્જેક્ટ ટુ એટલે કરતા બીજો આપણે મૂક્યો હવે આપણે પોઝિટિવ ડિગ્રી જો પહેલો પ્રકાર હતો એકની એક સાથે તુલના હવે એકની થોડાક સાથે તુલના એટલે એની વાક્ય રચના વેરી ફ્યુ પ્લસ સબ્જેક્ટ એમાં પણ વન અને એ કેવો સબ્જેક્ટ હશે તો પ્લુરલ પ્લુરલ એટલે બહુવચન જ્યારે એકવચન એટલે સિંગ્યુલર પ્લસ વર્બ પ્લસ એઝ અને સો સો શેના માટે છે વિચારો જી સો શેના માટે છે હમણાં જ મેં કીધું હતું યસ નકાર વાક્ય માટે એડજેક્ટિવ એડવર્બ એડવર્બ એટલે ક્રિયા વિશેષણ પ્લસ એઝ પ્લસ સબ્જેક્ટ ટુ એટલે કે બીજો કરતા ફરી વાત એકની થોડાક સાથે તુલના એની વાક્ય રચના વાક્યરચનાની શરૂઆતમાં શું આવશે તો કે વેરી ફ્યુ પ્લસ કરતા જે પ્લુરલ હશે પ્લસ વર્બ પ્લસ એઝ અથવા સો એડજેક્ટિવ એટલે વિશેષણ એડવર્બ એટલે ક્રિયા વિશેષણ પ્લસ એઝ પ્લસ સબ્જેક્ટ એટલે બીજો ક્રિયા કરતા એનું ઉદાહરણ જોઈએ વેરી ફ્યુ એનિમલ્સ આર એઝ નોટી એઝ ધ મંકી વેરી ફ્યુ એનિમલ્સ આર એઝ નોટી એઝ ધ મંકી તો આપણે વાક્ય રચના પ્રમાણે જોયું તો વેરી ફ્યુ તો છે વેરી ફ્યુ સબ્જેક્ટ એનિમલ્સ મેં કીધું તું ને કરતા હશે કેવો હશે બહુવચનમાં હશે તો એનિમલ નું થઈ ગયું એનિમલ્સ હવે એનિમલ્સ મૂકો એટલે ક્રિયાપદ કેવું આવે બહુવચન આર અત્યાર સુધી સોનલ મેઘા અને સંધ્યા હતી ત્યાં શું આવતું હતું કે ક્રિયાપદ નું એકવચન નું રૂપ હતું એટલે એકવચન ના રૂપ લાગતા હતા આમાં ઇઝ છે આમાં કેન છે સંધ્યા છે ઇઝ વર્તમાન કાળ છે ડસ લઈ ગયું બરોબર તો અહીંયા વેરી ફ્યુ એનિમલ્સ આર પછી શું છે તો કે એસ એસ અને નોટી છે એ શું છે વિશેષણ એડજેક્ટિવ છે ધ મંકી એટલે બીજો કરતા કેવો હશે બીજો કરતા એક વચન નો હશે તો ફરી વાર વેરી ફ્યુ એનિમલ્સ આર એઝ નોટી એઝ ધ મંકી
બહુજ ઓછા પ્રાણીઓ વાંદરા જેટલા તોફાની હોય છે બહુજ ઓછા પ્રાણીઓ વાંદરા જેટલા તોફાની હોય છે સેકન્ડ આપણે એક્ઝામ્પલ લઈએ વેરી ફ્યુ પીપલ કુડ બી એઝ ગ્રેટ એઝ એલેક્ઝાન્ડર ધ ગ્રેટ વેરી ફ્યુ પીપલ પીપલ એટલે શું થયું બહુવચન કુડ બી એઝ ગ્રેટ ક્રિયાપદ મૂક્યું કુડ બી એઝ ગ્રેટ આ શું છે તો કે એડજેક્ટિવ છે વિશેષણ છે એલેક્ઝાન્ડર ધ ગ્રેટ બહુજ ઓછા લોકો એલેક્ઝાન્ડર જેટલા મહાન બની શકે છે તો વિદ્યાર્થી મિત્રો આપણે પોઝિટિવ ડિગ્રીના બે પ્રકારો જોયા હવે ત્રીજો પ્રકાર આપણે જોશું એ પહેલા ફરી વાત તમને સમજાવી દો કે પોઝિટિવ ડિગ્રી એટલે શું તો કે કોઈ એક વ્યક્તિ કે વસ્તુને બીજી વ્યક્તિ કે વસ્તુ જેટલી ગુણ ધરાવતી કે ગુણ ન ધરાવતી બતાવવા માટે પોઝિટિવ ડિગ્રી વપરાય છે એના ત્રણ પ્રકારમાંથી પહેલો પ્રકાર છે એકની એક સાથે તુલના બીજો પ્રકાર હતો એકની થોડાક સાથે તુલના એકની એક સાથે તુલનામાં આપણે એક ઉદાહરણ જોયું કે સોનલ ઇઝ એઝ બ્યુટીફુલ એઝ કિરણ એટલે કે સોનલ છે કિરણ જેટલી સુંદર છે અને બીજું ઉદાહરણ આપણે એકની થોડાક સાથે તુલનામાં તો કે વેરી ફ્યુ એનિમલ્સ આર એઝ નોટી એઝ ધ મંકી એટલે કે થોડા બહુ જ ઓછા પ્રાણીઓ વાંદરા જેટલા તોફાની હોય છે વિદ્યાર્થી મિત્રો આ વાત તમારે CWM કરવાનું છે હું તમને 2 સેકન્ડ આપું છું આ લખજો હવે આના પછી આપણે ત્રીજો પ્રકાર આ જ વિડિયોમાં જોવાનો છે વિદ્યાર્થી મિત્રો આપણે પોઝિટિવ ડિગ્રી નો અભ્યાસ કરી રહ્યા છીએ એમાં ત્રણ પ્રકાર છે એકની એક સાથે તુલના એકની થોડાક સાથે તુલના આ બે પ્રકાર આપણે જોઈ ચૂક્યા છીએ હવે એકની બીજા દરેક સાથે તુલના આના વિશે આપણે ચર્ચા કરીએ નો નો અધર પ્લસ સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ સો એડજેક્ટિવ એટલે વિશેષણ એડવર્બ એટલે ક્રિયા વિશેષણ પ્લસ એચ પ્લસ સબ્જેક્ટ ટુ ફરીવાર નો અથવા નો અધર પ્લસ સબ્જેક્ટ એટલે કર્તા પ્લસ વર્બ એટલે ક્રિયાપદ પ્લસ સો પ્લસ એડજેક્ટિવ એડજેક્ટિવ એટલે વિશેષણ એડવર્બ એટલે ક્રિયા વિશેષણ પ્લસ એજ પ્લસ સબ્જેક્ટ બીજો એટલે કે કર્તા બીજો એનું એક ઉદાહરણ જોઈએ નો ગેમ ઇઝ સો ફેમસ એઝ ક્રિકેટ નો ગેમ ઇઝ એઝ સો ફેમસ એઝ ક્રિકેટ અથવા એને બીજી રીતે લખીએ નો અધર ગેમ ઇઝ સો ફેમસ એઝ ક્રિકેટ તો નો એટલે નો આવ્યું ગેમ છે એ સબ્જેક્ટ છે ઇઝ એનો વર્બ છે સો પછી ફેમસ છે એ શું છે એડજેક્ટિવ વિશેષણ છે એઝ અને ક્રિકેટ છે બીજો કરતા છે બીજી રીતે લખીએ તો કે નો અધર ગેમ ગેમ આગળ આવી ગયું ઇઝ પછી એવું સો ફેમસ એઝ ક્રિકેટ એટલે કે બીજી કોઈ રમત ક્રિકેટ જેટલી ફેમસ ફેમસ એટલે પસંદિત નથી તો વિદ્યાર્થી મિત્રો આપણે તુલનાની કક્ષાઓ ડિગ્રી ઓફ કમ્પેરિઝન નો અભ્યાસ કરી રહ્યા છીએ એમાં ત્રણ પ્રકાર છે પોઝિટિવ ડિગ્રી એટલે સમાનતા દર્શક કમ્પેરેટિવ ડિગ્રી એટલે અધિકતા દર્શક અને સુપરલેટિવ ડિગ્રી એટલે શ્રેષ્ઠતા દર્શક એમાં આપણે પોઝિટિવ ડિગ્રી વિશે આજે અભ્યાસ કર્યો વિદ્યાર્થી મિત્રો આ વિડિયોના અંતે તમને કોઈ વર્કશીટ મોકલવામાં નહીં આવે તમારે આ બોર્ડ ઉપર જે લખાણ છે એ તમારે તમારી CWMમાં ગુડ હેન્ડરાઇટિંગ સાથે લખવાનું રહેશે 2 સેકન્ડ આપું છું તમે એક સ્ક્રીનશોટ લઈ લેજો વિદ્યાર્થી મિત્રો હું આશા રાખું છું કે આ લેક્ચર તમને બરોબર સમજાઈ ગયો હશે થેન્ક યુ